સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટ સેન્ટ ગાર્ગી સ્કૂલ સુભાષનગર પાસે હઠીલા દર્દોના નિદાન કેમ્પ, નિઃશુલ્ક દવા, રક્તદાન, દેહદાન તેમજ ચક્ષુદાન કાર્યક્રમ યોજાયો હતો. તારીખ 7 ને રવિવાર સવારે 9 થી 1 સુધી આ કેમ્પ યોજાયો હતો, જેમાં સેન્ટ ગાર્ગી સ્કૂલના રમાબેન હેરપા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મેયર બીનાબેન આચાર્ય, ઉદય કનગડ, દર્શિતાબેન શાહ સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ વિજય વકવાણ. હું રમાબેન હેરભા, સેન્ટ ગાર્ગી વિદ્યા સંકુલમાંથી આજે અમારા કેમ્પની અંદર સૌ વધારેલ આમંત્રિત મહેમાનોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સર્જન ફાઉન્ડેશન અને સેન્ટ ગાર્ગી સ્કૂલ દ્વારા આજે પંચતત્વનો સુંદર મજાનો કાર્યક્રમ અમે કરેલો છે અને આ કાર્યક્રમમાં હઠીલા જે રોગ હોય એની સારવાર કરવાની છે અને એની સાથે સાથે એમની દવા પણ આપવામાં આવશે. એમની સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ અહીંયા કરવામાં આવેલો છે. ચક્ષુદાન, દેહદાન અને અંગદાનના ફોર્મ પણ અહીંથી ભરવામાં આવે છે અને ધમધોકાર જે જેને જરૂર છે એ લોકો અહીં પોતાનું કાર્ય કરી રહ્યા છે. સેવાભાવી જે લોકો છે એ પોતાની સેવા બજાવી રહ્યા છે અને જે લોકો અહીં જેમને કંઈ પણ પ્રોબ્લેમ છે એ પોતાનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે ડૉક્ટરોની સાથે સલાહ લઈ રહ્યા છે અને દવા પણ લઈ રહ્યા છે. આ રીતે આ સુંદર મજાનો પંચતત્વનો કાર્યક્રમ અહીં અમે સુંદર રીતે કરી રહ્યા છીએ. તેમાં પધારી રહ્યા અહીંયા અત્યારે અભયભાઈ ભારદ્વાજ, દર્શિતાબેન શાહ, નરેન્દ્રસિંહ ઠાકુર વગેરે આવ્યા છે. બીનાબેન આચાર્યએ પણ શુભેચ્છા સંદેશ મોકલેલો છે. દેવાંગભાઈ માકડ, ઉદયભાઈ કાનગડ એ લોકોએ પણ અહીં આવી અને શોભામાં અભિવૃદ્ધિ કરી છે એ બદલ એ લોકોનો પણ અમે સૌ સર્જન ફાઉન્ડેશન અને સેન્ટ ગાર્ગી વતી આભાર માનીએ છીએ. ધન્યવાદ.